વડોદરામાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનના 300 કર્મચારીઓની હડતાલ. હડતાલના બીજા દિવસે કર્મચારીઓ કલેક્ટરને રજૂઆત કરશે. પગાર વધારા, બોનસ સહિતની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. કાયમી અને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનો વિરોધ છે. 15 શાળાના 3500 બાળકો મધ્યાહન ભોજન વગર રહ્યા. બાપોની પાળીમાં રાબેતા મુજબ બાળકોને ભોજન અપાયું છે. તો આપ જુઓ, મોટા બેનરો સાથે હડતાલ પર ઉતર્યા છે. તેમના અનેક માંગ છે. કાયમી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો સતત આ વિરોધ વડોદરાના દ્રશ્યો છે. 15 શાળાના 3500 બાળકો મધ્યાહન ભોજન વગર રહ્યા. અક્ષય પાત્ર ફાઉન્ડેશનના 300 કર્મચારીઓની આ હડતાલ અને હડતાલનો આજે બીજો દિવસ છે. અને તે લોકોની માંગ છે, સમાન હક, સમાન વેતન આપો. આ બેનરો સાથે 300 કર્મચારીઓની આ હડતાલ. સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રવિ, આજનો બીજો દિવસ છે હડતાલનો, કર્મચારીઓ શું કહી રહ્યા છે અને આ હડતાલને લઈને કોની સાથે વાતચીત તેમની? બિલકુલ દીક્ષિત, વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે અત્યારે કલેક્ટર કચેરી પર જે અક્ષય પાત્ર ફાઉન્ડેશનના જે સંસ્થાના કાયમી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેઓ મોટી સંખ્યામાં અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કલેક્ટર કચેરી છે કે જ્યાં તેઓ સમાન હક, સમાન વેતન આપો, ગુજરાતના ગુજરાતીઓને નોકરી આપો, વર્કરોને સમયસર સમાન વેતન આપો, હક માંગીએ છીએ, ભીખ નહીં, વર્કરોને સેફ્ટી અને વીમો આપો તેવી માંગણી સાથે આ તમામ લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. જે રીતના મેનેજમેન્ટ હટાવો, મેનેજરને હટાવો જેવા આજે સૂત્રોચ્ચાર છે તે પોકારી રહ્યા છે. મહત્વની બાબત છે કે સતત બીજા દિવસે આ તમામ લોકો હડતાલ પર છે, જેના કારણે શિક્ષણ સમિતિની જે સવારની પાળીના વિદ્યાર્થીઓ છે તેમને જે ભોજન છે સમયસર નથી મળી રહ્યું અને તેમના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. જે રીતના આગેવાન છે કર્મચારી યુનિયનના, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, શું માંગણી છે પગારને લઈને, મેનેજમેન્ટને લઈને શું માંગણી છે તમારી? અમારી સાહેબ માંગણી એવી છે કે અમને પગાર બરોબર મળતો નહીં, ને બીજું અમને PLCL મળતું નહીં, બોનસ નહીં મળતું. કોન્ટ્રાક્ટના વર્ષ ઉપર બધા નોકરી થઈ ગઈ, એમને પરમેનન્ટ કરતા નહીં ને કોઈ લાભ આપતા નહીં. એ લોકોને પગાર બી બહુ ઓછું આપે, ટાઈમ પર પગાર આપતા નહીં, સમયમાં પગાર આપતા નહીં. સમયસર પગાર નથી આપતા, શું માંગણી છે તમારી? કેમ સૂત્રોચ્ચાર કરવા પડી રહ્યા છે કલેક્ટર પાસે, કેમ ન્યાય માંગવા માટે આવવું પડ્યું? સાહેબ અમારે એવું છે કે અમારા પગાર વધારતા નથી દર વર્ષે, અને PLCL બોનસની અમારી માંગણી છે જે અમને મળવા પાત્ર નથી. અમે 13 વર્ષથી નોકરી કરીએ છીએ, તે છતાં વારંવાર રજૂઆત કરવા છતાં મેનેજમેન્ટ કોઈ જાતના પગલાં લેતું નથી. તો આજે શું તમે રજૂઆત કરવાનો છો? અમારું તો એક જ માંગ છે કે અમારો પગાર વધે, બોનસ વધે, PLCL વધે. કમલેશભાઈ શું કહેશો, શું લઈ માંગણી સાથે તમે અહીંયા કર્મચારીઓ સાથે આવ્યા છો? કર્મચારીઓની માંગણી એવી છે કે આ લોકોને કોઈ પણ જાતની સેફ્ટીના સાધનો, જેમ કે શૂઝ પણ નથી, આ લોકોને હેન્ડગ્લોવ્સ બી નથી આપતા, સાથે પગાર વધારો કરવામાં નથી આવતા. સાથે જે કહેવાય છે કે આ લોકોનું એવું છે કે પરપ્રાંતિ જ્યારે આવે છે એમને 2 મહિનાની અંદર પરમેનન્ટ નોકરી આપવામાં આવે છે, જ્યારે અને સ્થાનિક લોકો છે આ સ્થાનિકોને કોઈ પણ જાતનું પરમેનન્ટ નોકરી નથી આપવામાં આવતી, સાથે આ લોકોનો બોનસ આપવામાં નથી આવતું અને આ લોકોનું એક જાતનું શોષણ કરી રહ્યા છે. એના કારણે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવે છે. અને જ્યારે આ કર્મચારીઓ જ્યારે રજૂઆત કરવા ક્યાં પણ પહોંચે છે ત્યારે પરપ્રાંતિ લોકોનું જે મેનેજમેન્ટ ચાલી રહ્યું છે આ લોકો કંઈક ને કંઈક રીતે ધમકી પણ આપે છે અને ધમકી આપ્યા પછી આ લોકોને જે કહેવાય છે કે ગમે તે રીતે શોષણ કરી રહ્યા છે. એટલે આજે કલેક્ટરને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને 24 કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ અને 24 કલાકની પછી જો આ લોકોનું જે પણ નિરાકરણ નહીં આવે તો ચોક્કસથી અમે લોકો જે ગેટને બહાર બેસી અને જે પણ ધરણા કાર્યક્રમ કરવાના છે કે જે પણ આંદોલન કરવાના છે તે અમે ચોક્કસથી કરીશું. 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે, કારણ કે અક્ષય પાત્ર ફાઉન્ડેશન એ સંસ્થા છે કે જે સ્કૂલોમાં નાના બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપતી હોય છે. બહેનો પણ છે. બેન તમે શું કામ કરો છો? અક્ષય પાત્રમાં વાસણ અને સબ્જી અને એવું બધું કરું છું, પણ અમારા કોન્ટ્રાક્ટરે એવું કહે છે જ્યારે અમે એમની ઉપર આ ઉઠાવ્યો છે ઓપ્શન, તો અમને એવી ધમકી આપે છે કે તમને નોકરીથી કાઢી મૂકવામાં આવશે. કોન્ટ્રાક્ટવાળાને બધાને એવું એવી ધમકી અમને આપે છે. માંગણી શું છે? અમારી માંગણી એ જ છે કે વેકેશન પગાર છે કે પછી કાયમ ના કરો. બાળકો જે સ્કૂલમાં ભોજન પહોંચી રહ્યું છે કે પછી અત્યારે બંધ? અત્યારે બંધ છે. તો સ્કૂલમાં બાળકોને જે ભોજન પહોંચાડવાની જે પ્રક્રિયા છે તે અત્યારે આ તમામ લોકો હડતાલ પર હોવાના કારણે બંધ છે, પરંતુ કહી શકાય કે જે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા છે તે શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી છે. 14 જેટલા ડ્રાઈવરો જે છે તે મૂકવામાં આવ્યા છે, જેઓ સવાર સાંજ સ્કૂલોમાં જે ભોજન છે તે પહોંચાડી રહ્યા છે અને બાળકોને પીરસી રહ્યા છે. પરંતુ એક વખત ચોક્કસ છે કે 24 કલાકનું અલ્ટિમેટમ આ કર્મચારી
કર્મચારીઓએ આપ્યું છે અક્ષય પાત્ર ફાઉન્ડેશનના મેનેજમેન્ટને, ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં શું નિરાકરણ આવે છે કે આ હડતાલ જે છે તે લાંબી ચાલે છે. જી દીક્ષિતા, રવિ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું, આભાર આપનો. તો આપે જોયું અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે જોડાયેલા જે 300 કર્મચારીઓ છે, મહિલાઓ અને પુરુષો છે, કે જેઓ તેમના હકની માંગ સાથે આ હડતાલ પર ઉતર્યા છે. તેમને સમયસર પગાર નથી થતો અને ઘણી બધી એવી માંગો છે તેમની કે જે અત્યાર સુધી પૂરી નથી કરવામાં આવી. અનેક વાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ તેમને તેનો કોઈ જવાબ ન મળતા આખરે તેઓ આ આંદોલનના માર્ગે ઉતર્યા છે. અને આજે બીજો દિવસ છે ત્યારે તમામ લોકોની એક જ માંગ છે કે અમને અમારા હક આપો, સમાન વેતન આપો,